આજે હું તમારી સાથે શેર કરવાની છું એક એવી રેસીપી કે જેમાં આપણે ભરપૂર પ્રમાણની અંદર કોથમીરનો ઉપયોગ કરવાના છે. તો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત એવી કોથંબીર વડી, અને સાથે બનાવવાના છીએ એક સ્પેશિયલ ચટણી જે જનરલી આ કોથંબીર વડીની સાથે સર્વ કરવામાં આવતી હોય છે. કોથંબીર વડી એકદમ ક્રિસ્પી હોય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા માટે. મેં અત્યારે 2 કપ કોથમીર લીધી છે. કોથમીરના આપણે જે પાન હોય છે ને એ લઈશું, અને બહુ જાડી દાંડીઓ હોય તો એ નહીં લેવાની. પાણીથી બરાબર સાફ કરી લીધી છે. 250 ml નો જે કપ આવે ને એ કપના માપથી મેં 2 કપ લીધી છે. હવે કોથમીર વડીમાં નાખવા માટે આપણે લીલા મરચાં, લસણ અને જીરાને ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો 1 ટીસ્પૂન મેં જીરું લીધું છે, 3 નંગ લીલા મરચાં અને 4 કળી મેં લસણની લીધી છે. તો પાણી નાખ્યા વગર જ આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. કોથંબીર વડીની અંદર લસણ ખાસ નાખવામાં આવતું હોય છે, પણ તમે જો ના ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો છો. આપણે લાલ મરચું પણ થોડું નાખવાના છે અને લીલું મરચું પણ એડ કરવાનું હોય છે. તમને જેટલી તીખાશ જોઈએ ને એ પ્રમાણે તમારે લીલા મરચાંની અને લાલ મરચાંની ક્વોન્ટિટી લેવી. તો મેં અત્યારે જે મરચાં લીધા છે તીખા છે, તો પાણી નાખ્યા વગર આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ પહેલા. હવે આપણે જે કોથમીર ધોઈને રાખી છે ને એને એક પરાતની અંદર કાઢી લઈશું. શિયાળામાં કોથમીર ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે અને એકદમ સરસ તાજી લીલી હોય છે. તો એવા સમય ઉપર તમે આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરી શકો છો. હળદર નાખી દઈશું 1 ટીસ્પૂન જેટલી, અને 1 ટીસ્પૂન આપણે એની અંદર લાલ મરચું નાખીશું. 2 ટીસ્પૂન આપણે એની અંદર ધાણા જીરું નાખવાનું છે, અને જે લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એ એડ કરી દઈશું, અને મીઠું સ્વાદ પ્રમાણે. તો મેં અત્યારે 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. મોણ માટે આપણે એની અંદર તેલ નાખીશું. તો અત્યારે 3 ટીસ્પૂન જેટલું તેલ એની અંદર હું એડ કરું છું. ત્યારબાદ એની અંદર આપણે તલ નાખવાના છે 1 ટેબલ સ્પૂન, અને એકદમ સરસ એનો ક્રન્ચી ટેસ્ટ આવે એના માટે અત્યારે મેં 3 ટેબલ સ્પૂન ભરીને શેકેલા શેંગદાણાનો ભૂકો લીધો છે. 3 ટેબલ સ્પૂન આપણે એની અંદર ચોખાનો લોટ નાખીશું, અને 1 કપ ભરીને મેં એની અંદર બેસન એટલે કે ચણાનો લોટ નાખ્યો છે. પાણી અત્યારે નથી એડ કરવાનું. પહેલા આપણે બધી વસ્તુઓને મિક્સ કરી લઈએ. કોથમીરની અંદર જેટલો લોટ સમાય ને એટલો લોટ આપણે એની અંદર ઉમેરવાનો હોય છે. તો 2.5 કપ તમે જો કોથમીર લીધી હોય તો લગભગ 2 કપ જેટલો લોટ ઉપયોગમાં જરૂર પડતો હોય છે. તો પહેલા મિક્સ કરી લઈએ, પાણી નહીં નાખીએ. તો હવે બાકીનો 1 કપ લોટ એની અંદર નાખી દઈશું. બની શકે કે લોટ તમને થોડો ઓછો પણ જોઈએ, તો લોટ પહેલા 1 કપ નાખવાનો અને પછી ફરીથી એડ કરવાનો. જો પહેલાથી તમે લોટ વધારે નાખી દેશો ને તો ઘણીવાર એવું થાય કે કોથમીરનો સ્વાદ ઓછો આવે અને લોટનો સ્વાદ એની અંદર આવે. કોથમીર વડીની અંદર કોથમીરનું જે પ્રમાણ હોય છે ને એ ઘણું જ વધારે હોય છે. હવે આપણે એની અંદર 1 પિંચ જેટલો ખાવાનો સોડા નાખવાનો છે. સોડા વધારે નથી નાખવાનો, પણ ચણાનો લોટ છે એટલે આપણે ફક્ત 1 પિંચ જેટલો એટલે કે આંગળી અને અંગૂઠાની અંદર જેટલો સોડા આવે ને એટલો જ સોડા લઈશું. અને કોથમીરની અંદર બધા મસાલા મિક્સ થશે ને એટલે એ પણ પોતાનું થોડું પાણી છોડશે. તો પહેલા આપણે પાણી નહીં નાખીએ, એને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને મિક્સ કરતી વખતે તમારે હાથો ઉપર થોડું પ્રેશર આપવાનું છે, એટલે સરસ રીતે એની અંદર જે પણ પાણીનો ભાગ હશે ને એ છૂટો પડશે. એટલે પછી જેટલું જરૂર પડે એટલું પાણી નાખી આપણે એનો લોટ બાંધવાનો છે. તમે પહેલાથી જો પાણી નાખી દેશો ને તો લોટ ઢીલો થઈ જશે, તો બહુ ઢીલી કન્સિસ્ટન્સી નથી રાખવાની. આપણે મુઠિયા બનાવીને એ રીતની કન્સિસ્ટન્સી રહેશે લોટની. તો અત્યારે લોટ આપણો બંધાઈ ગયો છે અને એના માટે મેં 4 ટેબલ સ્પૂન જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. હવે કોથંબીર વડી બનાવવા માટે અત્યારે મેં આ રીતની એક ટ્રે લઈ લીધી છે, એટલે કે મોલ્ડ લીધો છે. તમે કોઈ પણ થાળીમાં પણ બનાવી શકો એને. અને કોથંબીર વડીનો જે શેપ હોય છે ને એ તમે ચોરસ હોય છે, પણ તમે એને મુઠિયાની જેમ વાટા વાળીને બનાવવું હોય તો પણ બનાવી શકો છો. પણ અત્યારે હું ઓરિજિનલ જે રીતે બનાવવામાં આવે છે ને એ રીતે બનાવી રહી છું. તો આ રીતે એને સેટ કરી લઈશું, અને બહુ એને જાડી નથી રાખવાની અને બહુ પતલી પણ નથી કરવાની. તો આ રીતનું એની જે હાઈટ છે એ હોવી જોઈએ.
મેં પાણીને સાઈડમાં ગરમ કરવા મૂકી દીધું હતું અને વાસણની અંદર ક્ષાર ના લાગે ને એટલે એમાં આપણે લીંબુ એડ કરી દઈશું. ટ્રે મૂકી દઈએ, ગેસની ફ્લેમ મેં હાઈ રાખી છે અને એને ઢાંકી અને લગભગ 10 થી 12 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આપણે એને સ્ટીમ થવા દેવાનું છે. એને 10 થી 12 મિનિટ જેટલો સમય લાગશે. તો અત્યારે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. તો આપણી જે કોથંબીર વડી છે એ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે. તમે આ રીતે અડશો તો હાથમાં બિલકુલ જ નહીં ચોંટે અને તમે ચપ્પુની મદદથી પણ ચેક કરી શકો છો. તમે એની અંદર ચપ્પુ નાખશો તો ચપ્પુ તમારું એકદમ ક્લીન આવશે. તો આપણી કોથંબીર વડી અત્યારે થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી દેવાનો છે અને આ ટ્રેને આપણે બહાર કાઢી દઈએ અને એને ઠંડી થવા દઈએ થોડી વાર માટે. તો એ ઠંડી થાય ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરીએ. તો ચટણી બનાવવા માટે અત્યારે મેં 3 નંગ લીલા મરચા લીધા છે. એની અંદર આપણે 1/2 કપ ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું. તમે ફ્રેશ તમારી પાસે નારિયેળ હોય તો એ પણ લઈ શકો. 1/4 કપ જેટલી મેં કોથમીર લીધી છે. આ ચટણી થોડી તીખી અને ખાટી હોય છે મીઠું સ્વાદ પ્રમાણે. તો 1/2 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને 1/2 લીંબુનો આપણે એની અંદર રસ એડ કરવાનો છે. ત્યારબાદ થોડું પાણી ઉમેરી એની આપણે થોડી જાડી એવી ચટણી પીસી લેવાની છે. તો લગભગ આપણે 1/3 કપ જેટલું પાણી એની અંદર એડ કરીશું. તો ચટણી અત્યારે આપણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી તમે કોઈ પણ ઢોકળા બનાવો તો એની સાથે પણ સર્વ કરી શકો છો. ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણી જે કોથંબીર વડી છે થોડી ઠંડી થઈ ગઈ છે તો એની પર આ રીતે આપણે નિશાન કરી દઈએ. આપણે એને ચોરસ કટ કરવાની છે અને ત્યારબાદ આપણે એને કટ કરી લઈશું. પહેલા આ રીતે નિશાન કરી લેવાના અને ત્યાર પછી એને કટ કરી લેવાની. થોડી એ ઠંડી થાય ને પછી જ એને કટ કરવાની. જો તમે ગરમ ગરમમાં કટ કરશો ને તો મુઠિયાની જેમ એનો પણ થોડો કૂકો થશે. તો આ પ્રમાણે આપણે કોથંબીર વડીને તૈયાર કરી લેવાની છે. અને તમે એને એમ જ વઘાર કર્યા વગર કે ફ્રાય કર્યા વગર ખાઈ શકો છો, તમે જો હેલ્થ કોન્શિયસ હો તો. ઓરિજિનલી જે કોથંબીર વડી બનાવવામાં આવે છે એને ફૂલ ફ્રાય કરીને બનાવવામાં આવતી હોય છે, પણ આજે હું ફૂલ ફ્રાય નથી કરવાની. તમે ઈચ્છો તો તમે એને ફૂલ ફ્રાય કરી શકો છો, પણ હું અત્યારે વઘારમાં થોડું વધારે તેલ મૂકી અને એને શેકી લઈશ અને ક્રિસ્પી બનાવી દઈશ. તળીને જ્યારે તમે બનાવો તો એ એકદમ સરસ, એની જે ચારેય સાઈડ હોય એકદમ સરસ ક્રિસ્પી થતી હોય છે. પણ તમે આ રીતે જો વઘાર કરીને બનાવશો થોડું તેલ વધારે મૂકીને તો પણ એ સરસ ક્રિસ્પી બને છે. તો મેં 1/2 ટીસ્પૂન એમાં રાઈ નાખી છે, 1/2 ટીસ્પૂન હિંગ નાખી છે અને 1 ટેબલ સ્પૂન આપણે એની અંદર તલ નાખવાના છે. અને ત્યારબાદ આપણે જે કોથંબીર વડી તૈયાર કરી છે સ્ટીમ કરીને એને આની અંદર શેકી લઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને આ રીતનું ફ્લેટ પાન હોય ને જે પહોળું હોય એ ઉપયોગમાં લેવાનું છે. તો તમે બધી કોથંબીર વડી આ રીતે એની અંદર ગોઠવી શકશો અને એકદમ સરસ એ ક્રિસ્પી થશે. તમારે જો ફૂલ ફ્રાય ના કરવી હોય તો આ રીતે તમે થોડું વધારે તેલ મૂકી એને સેલો ફ્રાય પણ કરી શકો છો. સ્લો ફ્લેમ પર આપણે એને થવા દેવાની છે. તો લગભગ એક સાઈડ એને સરસ કડક થવામાં એટલે કે ક્રિસ્પી થવામાં 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતે બધી જ ગોઠવીને મૂકી દઈએ. પછી 3 થી 4 મિનિટ થાય એટલે આપણે એને પલટાવી દેવાની છે. તો તમે જોશો કે જે નીચેની સાઈડ હતી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને ત્યારબાદ બીજી સાઈડ પર આપણે એને 3 થી 4 મિનિટ માટે રહેવા દેવાની છે. તો બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી બની જશે. તમે જો ફૂલ ફ્રાય કરવા માંગતા હો તો એ રીતે પણ કરી શકો. આ કોથંબીર વડી એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં આપણે જે ફ્રાય કરેલી ખાઈએ ને એના જેટલી ટેસ્ટી પણ લાગતી હોય છે. તો એક સાઈડ એકદમ સરસ કલર આવ્યો છે તો બીજી સાઈડ પણ હું થોડી વાર માટે રહેવા દઈશ જેથી એ સરસ ક્રિસ્પી બની જાય. તમે જો નોનસ્ટિક લીધું હશે અથવા જાડા તળિયા વાળું આ રીતનું પેન હશે તો ખૂબ જ સરસ એ ક્રિસ્પી બની જશે. તો અત્યારે આપણી જે કોથંબીર વડી છે ને એ તૈયાર થઈ ગઈ છે. બંને સાઈડ એકદમ સરસ એ ક્રિસ્પી થઈ ગઈ છે. તો એકવાર તમે આ કોથંબીર વડીની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરો અને તમે ટોમેટો કેચઅપ કે પછી આપણે જે ચટણી તૈયાર કરી એની સાથે સર્વ કરી શકો છો. તો આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો ફ્રેન્ડ્સે કમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો.